विद्यालय सीटीएम अमदावाद विडियो लेक्चर में विद्यार्थी मित्रों आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों आपणे गया लेक्चर में अंतःकोष रसजाळ विषय जोयुं। हवे आपणे जोवानुं छे गोल्गी प्रसाधन अथवा गोल्गी काय, आपणे एना विषे जोईशुं। तो कैमिलो गोल्गी नामना वैज्ञानिके 1898 सौ प्रथम कोष केन्द्रनी नजीक, कोषनी अंदर जे कोष केन्द्र छे एनी नजीक घट अभिरंजित जालिकामय संरचना जोई, जेने पछी तेओना नाम परथी गोल्गीकाय तरीके ओळखवामां आवी। मित्रों कैमिलो गोल्गीए 1898 घुवड़ना चेताकोषनी अंदर आ रचना जोई। आ घणी बधी चपटी डिंबाकारनी कोथड़ी के सिस्टनियोनी बनेल होय छे, जेनो व्यास 0.5 माइक्रोमीटर थी 1.0 माइक्रोमीटर सुधीनो होय छे। જે આપણે આકૃતિની અંદર જોઈએ છીએ જુવારી ગોલ્ગી પ્રસાધન, આ બધી નલિકાઓ એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગી સંકુલની રચના કરે છે। ગોલ્ગી કાયમાં સિસ્ટનીની સંખ્યા જુદી જુદી હોય છે। તમે જુઓ આ જે છે એ સિસ્ટનની છે, આ જે છે એ સિસ્ટનની છે, જેની સંખ્યા કેવી હોય છે જુદી જુદી હોય છે। ગોલ્ગી સિસ્ટનની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે, જેમાં નિર્માણકારી સપાટી બહિર્ગોળ જે સપાટી કે જેને સીસ અને પરિપક્વ સપાટી અંતર્ગોળ જેને ટ્રાન્સ કહીએ છીએ આપણે, અંગિકાનો સીસ અને ટ્રાન્સના છેડાઓ એકબીજાથી તદ્દન અલગ હોય છે પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય છે। ગોલ્ગીકાયનું મુખ્ય કાર્ય કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગ દ્રવ્ય ઈઆરમાંથી એટલે કે અંતઃકોષ રસજાળમાંથી કુટિકા સ્વરૂપે ગોલ્ગીકાયના સીસ છેડાથી સંગઠિત થઈ પરિપક્વ છેડાની તરફ ગતિ કરે છે। કેટલાય પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ દ્વારા અંતઃકોષ રસજાળની સપાટી ઉપર થાય છે અને ગોલ્ગીકાયની ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતાં તેમાં ફેરફારો થાય છે। ગોલ્ગીકાય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું મુખ્ય નિર્માણ સ્થાન છે। તો મિત્રો આપણે ગોલ્ગીકાય વિશે જોયું, હવે આપણે જોવાનું છે લાઇસોઝોમ। તો આપણે લાઇસોઝોમ વિશે જોઈશું। તો આપણે લાઇસોઝોમની વાત કરીએ તો લાઇસોઝોમ કોઈ પણ જૈવ અણુનું પાચન કરી શકે છે, સમજાવો એવું પણ પૂછાય છે। તો ગોલ્ગીકાયમાંથી નિર્માણ પામતી એક પટલમય ફૂટિકીય રચના છે, તે બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જેવા કે હાઇડ્રોલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિયેઝ જોવા મળે છે, જે ઇષ્ટતમ પીએચમાં
सार्वत्रिक रीते सक्रिय होय छे। आ उत्सेचको अनुक्रमे लिपिड्स, प्रोटीन्स, कार्बोदित अने न्यूक्लिक एसिडना पाचन माटे सक्षम होय छे। तो मित्रों अपने आ लाइसोजोम विषे जो हवे अपने जोवानुं छे रसधानी परीक्षा में पूछाय छे रसधानी टूंक नोंध लखो। आ प्रश्न एवी रीते पण पूछाय छे वनस्पति कोष में मोटा भागनुं स्थान रोकती कया कोष में कहूँ छूँ वनस्पति कोष में मोटा भागनुं स्थान रोकती एक पटलमय संरचनानुं नाम तेमज कार्य जणावो। तो कोष रसमां पटल द्वारा घेरायेली रचनाने रसधानी कहे छे। तेमां पाणी, रस, उत्सर्ग पदार्थ अने अन्य द्रव्यो के कोष माटे उपयोगी नथी तेवा द्रव्यो जोवा मळे छे। रसदानी एक पटलथी घेरायेल रचना छे जेने रसदानी पटल अथवा एने आपणे इंग्लिशमां टोनोप्लास्ट कहीए छे। वनस्पति कोषमां कुल कोषना 90% जग्या रसदानीथी रोकायेली होय छे। वनस्पतिमां घणा बधा आयनों तेमज अन्य पदार्थों संकेन्द्रण ढोळांशनी विरुद्ध रसदानी पटल द्वारा रसदानी में सानुकूलित वहन पामे छे। आ कारणसर तेओनी सांद्रता रसदानी में कोषरसनी सापेक्ष में वधु होय छे। दाखला तरीके अमीबामा आंकुचक रसधानी उत्सर्जननुं कार्य करे छे। घणा प्रजीवो खोराक ग्रहण करवा अन्नधानी धरावे छे। तो आपणे आ रसधानीनी वात करी छे। त्यार पछी मित्रो आपणे जोवानुं छे कणाभसूत्र। कणाभसूत्रने માઇક્રોસ્કોપમાં જોવા વિશિષ્ટ રીતે અભિરંજિત કરાય છે। કોષોમાં કણાભસૂત્રની સંખ્યાનો આધાર કોષની દેહધાર્મિક ક્રિયાશીલતા પર છે। તેના આકાર અને કદમાં પણ વિવિધતા જોવા મળે છે। આકૃતિમાં આપણને કણાભસૂત્રનો ઊભો છેદ આપેલો છે। કણાભસૂત્રનો આકાર રકાવી ડિસ્ક જેવો કે નળાકાર હોય છે। તેનો વ્યાસ 0.2 થી 1.0 માઇક્રોમીટર એટલે કે સરેરાશ 0.5 માઇક્રોમીટર અને લંબાઈ આશરે 1.0 થી 4.1 માઇક્રોમીટર હોય છે। રચના આપણે જોઈએ તો દરેક કણાભસૂત્ર બેવડી પટલમય રચના ધરાવે છે, જેમ કે બાહ્ય પટલ અને અંતપટલ જે તેના પોલાણને બે સ્પષ્ટ જલકૃત વિસ્તારમાં જેવા કે બાહ્યકક્ષ અને અંતકક્ષમાં વિભાજિત કરે છે। બે પટલ છે, બાહ્ય પટલ અને અંતપટલ। અંતકક્ષને આધારક કહેવામાં આવે એટલે કે અંદરનો ભાગ। બાહ્ય પટલ સળંગ અને કણાભસૂત્રની બાહ્ય સીમા રચે છે। આ જે છે એ બાહ્ય પટલ છે, જે એક સળંગ અને કણાભસૂત્રની બાહ્ય સીમા રચે છે। તેનું અંતપડ આધારક બાજુ અંતરવલનથી અનેક પ્રવર્ધો રચે છે। આ બધા છે ને એ અનેક
પ્રવર્ધ આ બધા પ્રવર્ધ છે કે જેને આપણે ક્રિષ્ટી કહીએ છીએ. આ ક્રિષ્ટી જે છે એ કણાભસૂત્રના સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે છે. કણાભસૂત્રના બંને પટલોમાં તેના કાર્યો સંબંધિત વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે. કણાભસૂત્ર જારક શ્વસન માટેનું સ્થાન છે. તે એટીપી સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. માટે કણાભસૂત્રને કોષનું શક્તિઘર કહે છે, અથવા એને પાવર હાઉસ કહીએ છીએ આપણે. કણાભસૂત્રના આધારકમાં એક વલયાકાર ડીએનએ, થોડા આરએનએના અણુ, રિબોઝોમ 70S અને પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી ઘટકો રહેલા છે. કણાભસૂત્ર, ખાસ યાદ રાખજો, કણાભસૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. પરીક્ષામાં વારંવાર પૂછાય છે, કણાભસૂત્ર દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે. ત્યાર પછી મિત્રો આપણે જોવાનું છે રંજક કણની વાત કરવાની છે. તો આપણે રંજક કણ ક્યાં જોવા મળે છે તેના પ્રકાર તથા કાર્ય વિશે ટૂંક નોંધ લખો. તો રંજક કણ બધા જ વનસ્પતિ કોષો તેમજ યુગ્લિનોઇડ જેવા પ્રજીવોમાં રંજક કણ જોવા મળે છે. રંજક કણ આકારમાં મોટા હોવાને કારણે સૂક્ષ્મદર્શક યંત્રમાં સહેલાઈથી જોઈ શકાય છે. તેમાં ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે, જે વનસ્પતિને ફળ ફૂલ વગેરેને જુદા જુદા રંગો આપે છે. જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્યોના આધારે રંજક કણ મુખ્યત્વે ત્રણ પ્રકારના જોવા મળે છે. એક છે રંગકણ, બીજું છે રંગહીન કણ, ત્રીજું છે હરિત કણ. રંગકણની આપણે વાત કરીએ તો ચરબી દ્રાવ્ય રંજક દ્રવ્યો જેવા કે કેરોટિનોઇડ, જેન્થોફિલ અને અન્ય રંજક દ્રવ્યો હોય છે. આ રંજક દ્રવ્યોને કારણે વનસ્પતિના ફળ ફૂલ વગેરે વિવિધ રંગ, લાલ, પીળો કે નારંગી રંગ ધરાવે છે. રંગહીન કણની આપણે વાત કરીએ તો જુદા જુદા પ્રકારના જુદા જુદા આકાર અને કદમાં જોવા મળે છે. તેમાં ખાદ્ય સંચિત પોષક દ્રવ્યો હોય છે. મંડકણ સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોદિતનો સંગ્રહ કરે છે, દાખલા તરીકે બટાટા. તૈલકણ તેલ અને ચરબીનો સંગ્રહ કરે છે. સમિતાયાકણ પ્રોટીનનો સંગ્રહ કરે છે. હરિતકણની આપણે વાત કરીએ તો ક્લોરોફિલ અને કેરોટિનોઇડ રંજક દ્રવ્ય આવેલા છે, જે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા માટે આવશ્યક પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. તો આપણે આ રંજકકણની વાત કરી કે જે આપણને ત્રણ સ્વરૂપે જોવા મળે છે, રંગકણ, રંગહીન કણ અને હરિતકણ. તો મિત્રો આપણે હવે હરિતકણની વાત કરવાની છે. આપણે રંજકકણ જોઈ ગયા, ત્યાર પછી હરિતકણ. તો આપણે હરિતકણ જોવાનું છે. રંજકકણ પછી શું જોઈશું? આપણે હરિતકણની રચના જોઈશું, જે અગત્યની છે. તો હરિતકણની આપણે વાત કરીએ તો હરિતકણની રચના આકૃતિ સહિત વર્ણો, પરીક્ષામાં પૂછાય છે. તો તમે અહીંયા હરિતકણની રચના જુઓ. લીલી વનસ્પતિમાં મોટાભાગે
પર્ણના મધ્યપર્ણ પેશીના કોષોમાં હરિતકણ જોવા મળે છે. હરિતકણ લેન્સ આકાર, અંડાકાર, ગોળાકાર, બિંબાકાર કે પટ્ટી જેવા આકારના હોય છે. તે જુદી જુદી લંબાઈ 5-10 માઇક્રોમીટર અને પહોળાઈ 2-4 માઇક્રોમીટર ધરાવે છે. તેની સંખ્યા પણ જુદી જુદી હોય છે. ક્લેમિડોમોનાસ જેવી લીલીલના કોષમાં એક મધ્યપર્ણ પેશીના પ્રત્યેક કોષમાં 20-40 જેટલી સંખ્યામાં હોય છે. હરિતકણ બેવડી પટલમય રચના છે. તેના બંને પટલની સરખામણીમાં અંદરનું પડ ઓછું પ્રવેશશીલ છે. હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલ અંતઅવકાશને સ્ટ્રોમા આધારક કહે છે. સ્ટ્રોમામાં ચપટી પટલયુક્ત કોથળી જેવી સંરચના ગોઠવાયેલી હોય છે, જેને થાઇલેકોઇડ કહેવામાં આવે છે. જે છે થાઇલેકોઇડ છે. થાઇલેકોઇડ સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલ હોય છે, જેને ગ્રેના કહે છે. એક વચન તો એક હોય તો એને ગ્રેનમ કહે છે. કેટલીક ચપટી પટલમય નલિકાઓ જે જુદી જુદી ગ્રેનાના થાઇલેકોઇડને જોડે છે તેને આંતરગ્રેનમ પટલ કહેવામાં આવે છે. અને આપણે શું કહીશું? આંતરગ્રેનમ પટલ એકબીજાને જોડે છે. સ્ટ્રોમા છે આધાર. થાઇલેકોઇડ પટલ એક સ્થાનેથી ઘેરાયેલ હોય છે, જેને કોટર કહે છે. હરિતકણમાં આવેલા સ્ટ્રોમા કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચકો ધરાવે છે. હરિતકણ નાનું બેવડી શૃંખલાયુક્ત વલયાકાર ડીએનએ અને રિબોજોમ્સ પણ ધરાવે છે. હરિતકણમાં આવેલા રિબોજોમ્સ 70S, કોષરસમાં આવેલા રિબોજોમ 80S કરતાં નાના હોય છે. ફરી એકવાર, હરિતકણ નાનું બેવડી શૃંખલાયુક્ત વલયાકાર ડીએનએ અને રિબોજોમ્સ પણ ધરાવે છે. હરિતકણમાં આવેલા રિબોજોમ્સ 70S, કોષરસમાં આવેલા રિબોજોમ 80S કરતાં તે નાના છે. તો આપણે હવે મિત્રો રિબોજોમ્સની વાત કરવાની છે. તો રિબોજોમ્સ જ્યોર્જ પેલેડે 1953માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા સઘન કણિકામય રચનાનું સૌ પ્રથમ અવલોકન કર્યું. રિબોજોમ્સ રિબોન્યુક્લિક એસિડ આરએનએ અને પ્રોટીનથી બનેલ રચના છે, જે પટલવિહીન અંગિકા છે. સુકોષ કેન્દ્રીય રિબોજોમ્સ 80S પ્રકારના, જ્યારે આદિકોષ કેન્દ્રીય રિબોજોમ્સ 70S પ્રકારના હોય છે. S એ સ્વેડબર્ગનો એકમ છે. અવસાદનના પ્રમાણને રજૂ કરે છે. તે કદ અને ઘનતાનું માપ છે. 70S રિબોજોમ્સ પેટા એકમ અને 80S રિબોજોમ 2 પેટા એકમ ધરાવે છે. તો આ રિબોજોમ્સની ચર્ચા કરીએ. હવે આપણે જોઈશું કોષ રસ કંકાલ. શું જોઈશું? કોષ રસ કંકાલની આપણે વાત કરવાની છે. કોષ રસ કંકાલ એટલે શું? તેના ઘટકો, રચના અને કાર્ય વિશે માહિતી આપો. કોષ રસમાં જોવા મળતી તંતુમય પ્રોટીનની પ્રસરેલી જાળીદાર રચનાને કોષ રસ કંકાલ કહે છે. તે કોષમાં યાંત્રિક મજબૂતાઈ, ચલિતતા અને કોષનો આકાર જાળવી રાખવા સાથે સંકળાયેલ છે. કોષ રસ કંકાલની રચના 3 પ્રકારના તંતુઓ વડે છે. એક છે સૂક્ષ્મતંતુકો, બીજું છે સૂક્ષ્મ નલિકાઓ અને ત્રીજી છે મધ્યવર્તી તંતુઓ.
सूक्ष्मतंतुओ एक्टिन जेवा प्रोटीनना बनेला छे। तेओ छूटा छवाया के जाळी रूपे के समांतर गोठवायेला छे। अमीबीय गति जीवरसनुं ब्रह्मण के द्रव्योना स्थळांतरणनुं कार्य करे छे। कोषीय गति के कोषोना स्वरूप फेर साथे तेओ संकळायेला छे। सूक्ष्म नलिकाओ गोळाकार प्रोटीन ट्यूब्युलिननी बनेली छे। તેઓ કોષનો આકાર જાળવવામાં કોષીય ગતિ અને દ્રવ્યોના કોષીય વહનમાં મદદ કરે છે। રંગસૂત્રોના સ્થળાંતર માટે પણ તે જરૂરી છે। મધ્યવર્તી તંતુઓની આપણે વાત કરીએ તો મધ્યવર્તી તંતુઓ મજબૂત ટકાઉ પ્રોટીન તંતુ છે। તેઓ તંતુઓની છાબ રચે છે અને તંતુઓને આધાર આપે છે। કોષ રસ કંકાલની વાત કરી આપણે, હવે આપણે જોઈશું પક્ષ્મ અને કશા। તો પક્ષ્મ અને કશાની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું ચિત્ર આપણને યાંત્રિક રચનાનું પ્રદર્શન કરતી આકૃતિ પક્ષ્મ અને કશાની દર્શાવેલી છે। પક્ષ્મ તથા કશા કોષરસ પટલના વૈરુદ્ધ ભેદ છે। પક્ષ્મ નાની સૂક્ષ્મ સંરચના છે જે હલેસા જેવું કાર્ય કરે છે, જે કોષ કે તેની આજુબાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં મદદ કરે છે। કશા તુલનાત્મક રીતે લાંબી રચના છે, કોષીય ગતિ માટે જવાબદાર છે। આદિ કોષ કેન્દ્રી બેક્ટેરિયામાં જોવા મળતી કશા સુકોષ કેન્દ્રી કશા કરતા રચનાત્મક રીતે અલગ હોય છે। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે પક્ષ્મ તથા કશા જીવરસ પટલથી ઘેરાયેલ રચના છે। તેના અક્ષને અક્ષસૂત્ર કહે છે, જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓની બનેલી હોય છે, જે લાંબા અક્ષને સમાંતર હોય છે। અક્ષસૂત્રમાંના કેન્દ્રમાં બે કેન્દ્રસ્થ નલિકા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે પક્ષ્મ તથા કશા જીવરસ પટલથી ઘેરાયેલ રચના છે। તેના અક્ષને શું કહેવાય? અક્ષસૂત્ર, જે ઘણી બધી સૂક્ષ્મ નલિકાઓ ધરાવે છે, જે લાંબા અક્ષને સમાંતર છે। અક્ષસૂત્રમાં બે કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા હોય છે અને પરિઘ તરફ જોઈએ તો 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ આવેલ હોય છે। તો અક્ષસૂત્રની સૂક્ષ્મ નલિકાઓની ગોઠવણી 9+2 તરીકે ઓળખાય। કેન્દ્રસ્થ નલિકા સેતુ દ્વારા જોડાયેલ તેમજ કેન્દ્રસ્થ આવરણ વડે ઘેરાયેલ છે, જે પરિઘીય નલિકાની પ્રત્યેક જોડ સાથે ત્રિજ્યાવર્તી તંતુક ત્રિજ્યાવર્તિક તંતુક વડે જોડાયેલ છે। આ રીતે 9 ત્રિજ્યાવર્તી તંતુ બને, કારણ કે આ 9 જોડ એક જોડ વચ્ચે એક, તો એવા થાય કેટલા? 9। નવ જોડ એટલે આમ 18, 19 ને 20, ટોટલ 20 થાય, પણ એક જોડ વચ્ચે એક જ તંતુક હોય તો કેટલા થયા? 9। પરિઘીય જોડ પણ એકબીજા સાથે આંતરદ્વિકીય સેતુ વડે જોડાયેલ છે। જો એ આ ગ્રીન કલરની બોર્ડર જે છે આ રહ્યા, આને શું કહેવાય? આંતરદ્વિકીય સેતુ વડે શું થયેલી છે? જોડાયેલ છે। તો આ જે રચના જે જોઈ આપણે એ પક્ષ્મ અને કશા। ત્યાર પછી મિત્રો આપણે તારાકાય અને તારાકેન્દ્રની વાત કરી તો તારાકાય તારાકેન્દ્ર તરીકે ઓળખાતી બે નળાકાર રચનાઓ ધરાવે છે। તારાકેન્દ્રની આસપાસ આવેલ જીવરસ તારા વર્તુળ કહેવાય છે। બંને તારાકેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલ હોય છે।
દરેક તારા કેન્દ્રનું આયોજન ગાડાના પૈડા જેવું હોય છે. તારા કેન્દ્ર પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલ નવ ટ્યુબ્યુલર સૂક્ષ્મ નલિકાની બનેલી હોય છે. પ્રત્યેક પરિઘીય નલિકા ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલ હોય છે. પાસ પાસેના ત્રેખડ એકબીજા સાથે તંતુકો વડે જોડાયેલ હોય છે. તારા કેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ પણ પ્રોટીનનો બનેલો હોય છે, જેને મધ્ય ધરી કહે છે. ત્રેખડની પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ પ્રોટીનના બનેલા ત્રિજ્યાવર્તી તંતુક મધ્ય ખંડ સાથે જોડાયેલી હોય છે. તારા કેન્દ્ર પક્ષ્મ અને કશાનો તલકાય રચે છે. પ્રાણી કોષના વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે. ત્યાર પછી મિત્રો આપણે જોવાનું છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર વિશે વિસ્તૃત માહિતી આપો અથવા સમગ્ર કોષની ક્રિયાવિધિનું નિયામકી કેન્દ્ર કોષ કેન્દ્ર છે સમજાવો. તો રોબર્ટ બ્રાઉને 1831માં કોષ કેન્દ્ર વિશે માહિતી આપી. ફ્લેમિંગે અલ્કલીય અભિરંજકથી અભિરંજિત કરી કોષ કેન્દ્રમાં મળતા દ્રવ્યને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાવ્યું. આંતરાવસ્થા જે આપણે પાછળ ભણીશું, આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં પુષ્કળ પ્રમાણમાં પ્રસરણ પામેલ રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાતા ન્યુક્લિયો પ્રોટીન તંતુ કોષ કેન્દ્રીય આધારક અને કોષ કેન્દ્રિકા એક અથવા વધુ સંખ્યામાં જોવા મળે છે. કોષ કેન્દ્ર પટલ બે સમાંતર પટલોથી બનેલ છે, જેની વચ્ચે 10-55 નેનોમીટરનો સૂક્ષ્મ અવકાશ આવેલ છે, જેને પરિકોષ કેન્દ્રીય અવકાશ કહેવામાં આવે છે. આ પટલ કોષ કેન્દ્રમાં જોવા મળતા દ્રવ્યો અને કોષરસમાં જોવા મળતા દ્રવ્યો વચ્ચે અવરોધનું કાર્ય કરે છે. બાહ્ય કોષ કેન્દ્ર પટલ સામાન્ય રીતે અંતઃકોષરસ જાળથી સળંગ જોડાયેલ રહે છે, જેના પર રિબોઝોમ્સ પણ જોવા મળે છે. નિશ્ચિત સ્થાન પર ઘણા બધા સ્થાને છિદ્રો બનાવવાને કારણે કોષ કેન્દ્ર પટલની સળંગ રચના અવરોધરૂપ બને છે. આ છિદ્રો કોષ કેન્દ્રના બંને પટલોના જોડાણથી બને છે. આ છિદ્રો દ્વારા આરએનએ અને પ્રોટીન અણુ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં તેમજ કોષરસમાંથી કોષ કેન્દ્રમાં અવર જવર પામે છે. કોષ કેન્દ્રિકાની આપણે વાત કરીએ તો કેટલાક કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા એક કરતાં વધુ હોય. આપણે ભણી 12માં ભણીશું નાળિયેરનો પ્રવાહી ભ્રૂણકોષ. કેટલાક કોષ કેન્દ્રનો અભાવ હોય તો સસ્તનના રક્તકણમાં હોય, ચાલની નલિકામાં હોય. કોષરસમાં આવેલી ગોળાકાર રચના તે પટલ વિહીન અંગિકા છે જે કોષ કેન્દ્રિકા છે. તેનું દ્રવ્ય કોષકેન્દ્ર રસ સાથે સતત સંપર્કમાં હોય છે. તે આરએનએના સક્રિય સંશ્લેષણ માટેનું સ્થાન છે. જે કોષો વધુ માત્રામાં સક્રિય સ્વરૂપે પ્રોટીન સંશ્લેષણ કરે છે તેમાં મોટી અને અનેક કોષકેન્દ્રિકા જોવા મળે છે. તો આપણે આ કોષકેન્દ્રની વાત કરી, પછી આપણે જોવાનું છે રંગસૂત્રની વાત કરવાની છે. તો રંગસૂત્રનું બંધારણ, રચના તેમજ પ્રકાર દર્શાવો. તો રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ તેમજ કેટલાક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન તેમજ બિનહિસ્ટોન પ્રોટીન અને આરએનએનું બનેલું હોય છે. મનુષ્યના એક કોષમાં 2 મીટર લાંબો ડીએનએનો તંતુ તેવી જોડ રંગસૂત્રમાં વહેંચાયેલો છે. ફરી એકવાર, રંગસૂત્ર દ્રવ્ય ડીએનએ તેમજ કેટલાક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન અને બિનહિસ્ટોન પ્રોટીન અને આરએનએનું બનેલું છે. મનુષ્યના એક કોષમાં 2 મીટર લાંબો ડીએનએનો તંતુ તેવી જોડ રંગસૂત્રમાં વહેંચાયેલો હોય છે. પ્રત્યેક રંગસૂત્ર પ્રાથમિક ખાંચ સેન્ટ્રોમિયર ધરાવે છે. તેના બિંબ તેના પર બિંબાકારની રચના જોવા મળે છે, જેને કાઇનેટોકોર કહે છે. શું કહેવામાં આવે છે? એને કાઇનેટોકોર કહેવામાં આવે છે. સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રને 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. મેટાસેન્ટ્રિક,
સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાં આવેલ હોય છે, જેનાથી રંગસૂત્રની બંને ભુજાઓની લંબાઈ એક સરખી હોય છે, જેને આપણે મેટાસેન્ટ્રિક કહીએ છીએ. બંને ભુજાઓ કેવી હોય? સરખી. તમે જો આ બંને ભુજાઓ કેવી રહે? સરખી, બરાબર. સબમેટાસેન્ટ્રિકમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાંથી સહેજ દૂર આવેલ હોય, મધ્યમાંથી સહેજ શું થાય? દૂર, જેનાથી રંગસૂત્રની એક ભુજા ટૂંકી અને એક ભુજા કેવી હોય? લાંબી. તમે જુઓ, આ ટૂંકી અને આ કેવી બને? લાંબી. આમાં કેવી રહી? બંને મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક. એક્રોસેન્ટ્રિક રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંત ભાગ સુધી ભાગની નજીક જોવા મળે, જેથી એક ભુજા ખૂબ નાની બીજી અંતે લાંબી હોય છે. ટીલોસેન્ટ્રિકમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે આવેલ હોય છે. કેટલાક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અભિરંજિત થયેલી દ્વિતીયક રચનાઓ ધરાવે છે, જેને શું કહેવામાં આવે છે? સેટેલાઇટ. શું કહેવામાં આવે છે? સેટેલાઇટ કહેવામાં આવે છે. તો આપણે આ રંગસૂત્રની વાત કરી. છેલ્લે આપણે જોઈએ સૂક્ષ્મકાય. તો સૂક્ષ્મકાયની અંદર આપણે જોઈએ તો પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ પુટિકાઓને સૂક્ષ્મકાય કહે છે, જે વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે, જે વનસ્પતિ અને પ્રાણી એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. તો મિત્રો, અહીંયા આપણે આ બધી અંગિકાઓ જોઈ. આ ચેપ્ટરની અંદર કેટલાક તફાવત પૂછાય છે, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. બીજો છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. ત્રીજો તફાવત પૂછાશે પક્ષ્મ અને કશા. કેટલાક કારણો પૂછાય છે, કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કહે છે, કારણ આપો. બીજું છે લાઇસોજોમ કોષને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે, સુસાઇડિડલ બેગ કહેવામાં આવે છે. બીજું છે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કોષ કેન્દ્ર છે, સમજાવો. તો આપણને આવા કેટલાક કારણો પણ આને અનુલક્ષીને પૂછાય છે. એ સિવાય આપણને એક પ્રશ્ન પણ છે કે 70S અને 80S રિબોઝોમમાં એસ શું દર્શાવે છે? તો એસ એ સ્વેડબર્ગના એકમ તરીકે ઓળખાય છે, તેને અવક્ષેપણ દર કહેવામાં આવે છે. તે દર્શાવે છે કે કેટલી ઝડપથી અલ્ટ્રાસેન્ટ્રિફિકેશન દરમિયાન અંગિકા અવક્ષેપણ દર વધુ જોવા મળે છે. બીજું છે પોલીજોમ્સનું કાર્ય શું છે? પોલી એટલે ઘણા, સોમા એટલે શરીર. તો મેસેન્જર આરએનએ શૃંખલા વડે આપણે 12મા ધોરણમાં જોઈશું જોડાયેલ રિબોઝોમની બનેલી રચના છે. તેઓ એક જ પ્રકારના પોલીપેપ્ટાઇડની કોપી કરવા જરૂરી એવા જનીન સંકેતનો ભાગ ધરાવે છે. તેઓ સક્રિય પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કોષરસમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે તારાકેન્દ્રની રચનાની જે વાત કરી હતી પણ ટેક્સમાં આપણને આપેલી નહોતી, ત્રેખડ. તો તમે જુઓ અહીંયા ત્રેખડ જોવા મળે છે, ત્રણ નલિકાઓ તારા કેન્દ્રમાં આપણે જોયું ને, ત્રેખડ શબ્દ વાપરતા હતા આપણે. એક ગાડાના પૈડા જેવી રચના છે તારાકાય, એકબીજાને કાટખૂણે ગોઠવાયેલ છે, ગાડાના પૈડા જેવી રચના છે, નવ ટ્રિબ્યુનલની બનેલી. અરે જો મધ્યમાં એક જ નલિકા, પક્ષમાં કશામાં કેટલી હતી? બે. તમે જો આ ત્રેખડ કહેવાય. આવા કેટલા છે? નવ. અને આ તંતુઓ વડે મધ્યમાં આવેલી સૂક્ષ્મ નલિકા સાથે જોડાયેલી છે, કાટખૂણે ગોઠવાયેલી છે, ગાડાના પૈડા જેવી એની રચના છે. ઓકે, તો અહીંયા આપણને આકૃતિ આપેલી નથી. બીજું છે સેટેલાઇટ રંગસૂત્ર કોને કહેવાય?
तो रंगसूत्र में द्वितीय खाँच के वधारा खाँच तेना छेड़ा पर जोवा मळे छे तेने सैटेलाइट रंगसूत्र कहवाय। तो रंगसूत्र की 13मी जोड़, 14मी जोड़, 15मी जोड़, 16मी जोड़, 21मी जोड़ अने 22मी जोड़ ए सैटेलाइट रंगसूत्रों छे। ए क्या रंगसूत्रों छे? सैटेलाइट रंगसूत्रों छे। बीजू आपने एक तफात पूछाय छे, कणिकामय अंतकोष रसजाड़ अने कणिका विहीन अंतकोष रसजाड़। तो आपणे आ बधा तफातो तैयार करीशुं मित्रों, अहींया आ चेप्टर पूरुं थाय छे।